લાંબા સમયથી ભાડુ અને વેરો ભરપાઈ નહીં કરતા દુકાનો સીલ કરવામાં આવી. પાલિકા દ્વારા 79 જેટલી દુકાનો સીલ કરી સપાટો બોલાવવામાં આવ્યો. પાલિકાની સામાન્ય સભામાં મુદ્દો ઉઠતા ભાડા અને વેરાની કડક વસૂલાતના આદેશ આપવામાં આવ્યા. અનેક વખત નોટિસ આપવા છતાં વેરો અને ભાડાની રકમ ભરપાઈ કરવામાં આવી નહોતી. સુરતના અઠવાલા સ્થિત ચોપાટી ખાતે પાલિકાને વર્ષો જૂની ખાણીપીણીની દુકાનો આવેલી છે, જે દુકાનો અલગ અલગ દુકાનદારોને ભાડેથી આપવામાં આવી હતી. પરંતુ ઘણા સમયથી કેટલાક દુકાનદારો ભાડું અથવા વેરો ભરવામાં આળસ કરતા હતા, જેથી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામનગરમાં બંધ પડેલી ટ્રેનો ચાલુ કરવા માટે 24 ગામના આગેવાનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જામવંથલી રેલવે સ્ટેશન ખાતે આગેવાનો આંદોલન પર બેઠા છે. છેલ્લા 4 દિવસથી આગેવાનોએ અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. આંદોલન દરમિયાન 75 વર્ષીય સરપંચ ભૂરાભાઈ પરમારની તબિયત લથડી છે. સરપંચને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જામવંથલી ગામેથી પસાર થતી તમામ ટ્રેનોના સ્ટોપેજ બંધ કરવામાં આવ્યા છે તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. 24 ગામના મુસાફરોએ આ બાબતે રેલવે વિભાગને પણ રજૂઆત કરી છે. પ્રવાસન અને ઔદ્યોગિક તરીકે જાણીતા કચ્છ જિલ્લામાં રેલવેની અપૂરતી સુવિધાના કારણે લોકોને મુસાફરી કરવામાં હાલાકી પડે છે. ભુજ રેલવે સ્ટેશન પરથી વધારાની ટ્રેનો દોડાવવાની માંગ ઉઠી છે. દિલ્હી માટેની સુપરફાસ્ટ ટ્રેન તેમજ ભુજ અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન ચાલુ કરવાની માંગ કરાઈ. સાથોસાથ ભુજથી હરિદ્વાર સુધીની ટ્રેન દોડાવવા માટેની પણ રજૂઆત કરાઈ. ગાંધીધામ રેલવે સ્ટેશન સુધી આવતી ટ્રેનોને ભુજ રેલવે સ્ટેશન સુધી લંબાવવાની રજૂઆત કરાઈ છે. ભુજ સુધી ટ્રેન આવવાથી પશ્ચિમ કચ્છના લોકોને મુસાફરી કરવામાં સરળતા રહેશે. હરિદ્વાર માટે આપણા જે બધા યાત્રાએ જતા હોય છે એમની વારંવાર માંગ રહી છે. જે કામ પણ પૂર્ણતાને આરે છે અને એમનું પણ ટાઈમ ટેબલ જે બની ગયું છે ને આગામી સમયમાં હરિદ્વારની વીકલી ટ્રેન મળે એના માટે પણ આપણને સફળતા મળશે. સુરતમાં કાર્બાઇડથી કેરી પકવનારા વેપારીઓ સામે આરોગ્ય વિભાગની ટીમે દવાઈ બોલાવી છે. સુરતના પૂણા ગામ સ્થિત સરદાર માર્કેટમાં ફૂડ વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે, જેમાં કેટલાક વેપારીઓ કાર્બાઇડથી કેરી પકવતા હોવાનું સામે આવતા તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમે કાર્બાઇડથી કેરી પકવનારા વેપારીઓને ત્યાંથી ખાદ્ય કેરીના જથ્થાનો નાશ કર્યો છે. કાર્બાઇડથી કેરી પકવનારા વેપારીઓને નોટિસ ફટકારી દંડ પણ વસૂલવામાં આવ્યો છે. કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 45 દિવસના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ આ બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ઇન્ફ્લુએન્ઝાનો શિકાર બનેલા બે બાળકો છેલ્લા 10 દિવસથી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 10 વર્ષનું બાળક ઓક્સિજન પર છે, જ્યારે કે 15 મહિનાનું બાળક અત્યારે વેન્ટિલેટર પર છે. વાયરલ ઇન્ફેક્શનની અસર હોય તેવા 34 બાળકોની સોલા સિવિલમાં સારવાર ચાલી રહી છે. ગુજરાત હોમિયોપેથી કાઉન્સિલની ચૂંટણી અંગે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં હોમિયોપેથી કાઉન્સિલમાં છેલ્લી 2 ટર્મથી બીજેપીનો કબજો છે. ચૂંટણી માટે 11 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 15 એપ્રિલ સુધી તેની સ્ક્રુટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 17 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. 22 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પણ અજીબ છે, જેમાં કાઉન્સિલના 31,000 સભ્યોને ઘરે બેલેટ પેપર મોકલવામાં આવશે. ત્યારબાદ સભ્યો બેલેટમાં પોતાનો મત આપીને કાઉન્સિલને પરત મોકલશે. બાદમાં મતની ગણતરી કરીને પરિણામ જાહેર કરવામાં આવશે. આ કાઉન્સિલની ચૂંટણી દર 5 વર્ષે યોજવામાં આવે છે. પ્રેક્ટિસ કરતા તમામ હોમિયોપેથિક ડોક્ટર રજિસ્ટર્ડ હોય છે. ગુજરાતમાં જેને પ્રેક્ટિસ કરવી હોય એને હોમિયોપેથિક કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન લેવું પડે. એ કોઈ પણ જગ્યાએથી ભણીને આવે પણ એને રજિસ્ટ્રેશન ગુજરાત કાઉન્સિલમાં લેવું ફરજિયાત છે. જે અત્યારે 31,400ની આસપાસ રજિસ્ટર્ડ ડૉક્ટર છે, જેની અંદર આ ઇલેક્શન થવા જઈ રહ્યું છે. આગામી સમયમાં 11 તારીખ એ લાસ્ટ તારીખ છે અને ફોર્મ ભરવાનું, અને એ પછી આ ઇલેક્શનની પ્રક્રિયા 15 તારીખ સુધી એની સ્ક્રુટની થઈને નક્કી થશે.